मित्रों हूँ छु वाहिद मसद्दी अने आप निहाळी रह्या छो हम टीवी भरूच न्यूज। हवे निहाळीशुं आजना मुख्य समाचारो। अंकलेश्वरनी पानोरी जीआईडीसीमां आवेली अक्षर नदी फार्मा कंपनीमां गईकाले लागेली आग बाद केमिकल रिएक्शन ने पगले संजाली पानोली गामना लोकोने तेनी असर थता लोकोने उल्टीओ अने बेभान थवानी फरियाद उठवा पामी हती। जेने लईने गाम लोकोमां अफरातफरीनो माहोल सर्जायो हतो। गाम लोकोए रात्रिना गाम छोड़वानी फरज पड़ी हती। ज्यारे जिल्लानुं वहीवटी तंत्र अने गुजरात पोल्यूशन कंट्रोल बोर्डनी टीम मात्र तमाशो जोवा सिवाय अन्य कोई कामगीरी करी न होवानो आक्षेप ग्रामजनोए कर्यो छे। अंकलेश्वर पंथकमां पानोली खाते गतरोज सुमारे लूना केमिकल्स नजीक आवेली ब्लॉक डक अने इंटरमीडिएट नुं उत्पादन करती अक्षर निधि फार्मा कंपनीमां आग फाटी नीकळी हती। 10 जेटला फायर फाइटरोनी टीमे पाणी अने फोमनो मारो चलावीने लगभग 3-4 कलाकनी भारे जहेमत बाद आग उपर काबू मेळव्यो हतो। जो कि आग उपर काबू मेळव्या बाद रात्रिना 8-9 वाग्याना आसपास एकाएक गेस लीकेज थवानी घटना घटी हती। नजीकनी कंपनीओमां काम करी रहेला कामदारोने श्वास लेवामां तकलीफ उभी थता आँखोमां बढतरा अने उल्टी थवा વસવાટ કરે છે। પ્રાથમિક મળતી વિગતો મુજબ ક્લોરિન ગેસ હોવાનું સામે આવ્યું છે। કેટલાક લોકો ગેસની અસર થતા બેભાન પણ થઈ જતા એમ્બ્યુલન્સ મારફતે સારવારથે ખસેડવાની ફરજ પડી હતી। જોતજોતામાં અંકલેશ્વરમાં સમાચારો વાયુવેગે ફેલાતા સંજાલી પાનોલીના સ્થાન લોકો સહિત પાનોલી જીઆઈડીસીની કંપનીના કામદારોએ વાહનો મારફતે તેમજ પગપાળા હાઈવે પર દોડી આવ્યા હતા। સુરક્ષિત સ્થળે પહોંચવા માટે વાટ પકડી હતી। રાત્રિ દરમિયાન અફરાતફરીના માહોલ વચ્ચે પરિસ્થિતિ વણસી જતા ગુજરાત પોલીસ એન્ડ કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર ડીવાયએસપી અંકલેશ્વર એ ડિવિઝન બી ડિવિઝનના પોલીસ અને પાનોલી પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ તેમજ અંકલેશ્વરના એસડીએમ એડિશનલ જિલ્લા કલેક્ટર ભરૂચ જિલ્લા સહિતના સંબંધિત વિભાગની ટીમો વહીવટી તંત્ર એલર્ટ મોડમાં દોડ્યું હતું। જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપની કે જેનું નામ અક્ષર નિધિ ફાર્મા છે એમાં એક આગની ઘટના બની હતી। આગને ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા બુઝાવી દેવામાં આવી છે, પણ આગ બુઝાઈ ગયા પછી તેમાં કોઈ કેમિકલ રિએક્શન પાણી સાથે થયું છે વોટર સાથે, અને તેના લીધે બાજુમાં આવેલ સંજાલી ગામ છે ત્યાંના લોકોમાં આંખોમાં બળતરાની સામાન્ય કમ્પ્લેન જોવા મળી। તેના પ્રતિસાદ રૂપે સમગ્ર વહીવટીતંત્ર અત્યારે સ્થળ ઉપર મોજૂદ છે। હું એનઆર દાદલ એડિશનલ કલેક્ટર ભરૂચ સાથે અંકલેશ્વરના આસિસ્ટન્ટ કલેક્ટર મેડમ ઉપસ્થિત છે, મારી સાથે અંકલેશ્વરના ડીવાયએસપી દેસાઈ સાહેબ ઉપસ્થિત છે, ઉપરાંત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સમગ્ર તંત્ર અત્યારે અહીંયા ઉપસ્થિત છે। લોકોને સાવચેતીના ભાગરૂપે નજીકના કરોડ ગામની સ્કૂલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે, અને અત્યારે જીપીસીબીની ટીમ એના રીડિંગ લઈ રહી છે। અહીંનું વાતાવરણ યોગ્ય જણાય કે તરત જ લોકોને પરત એમના ઘર સુધી લાવવામાં આવશે। પાનોલી સંજાલેના ગામજનો તેમજ પાનોલી જીઆઈડીસીના કામદારો હાઈવે પર આવેલા હોટલો અને ખરોડ વેલફેર હોસ્પિટલ અને અંકલેશ્વરમાં કેટલાક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખ્યો કે રાત્રિના એક ગેસ લીકેજની ઘટનાને પગલે એમ્બ્યુલન્સના સાયરોનની શહેર ગુંજી ઉઠ્યું હતું। જોકે ગ્રામજનોએ ગુજરાત પોલીસ કંટ્રોલ બોર્ડ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। જીપીસીબી સ્થાનિકોની ફરિયાદ પ્રદૂષણ બાબત ન સાંભળતી હોવાનો આક્ષેપ કર્યો હતો। મોડી રાતે સ્થિતિ નિયંત્રણમાં આવતા ફરી એકવાર લોકોને પોતાના નિવાસસ્થાને ખસેડવામાં આવ્યા હતા। જોકે ગત રાત્રિના પાનોલીની કંપનીમાં ગેસ વછૂટવાની ઘટનાને લઈને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ક્યાં નામ આપકા બેન? સાવિત્રી। અચ્છા, ઘટના બરાબર વો કંપની મે આગ લગ ગઈ હે ઉસકે ગેસ કે વજહ સે સબ લોગ ભાગ રહે હે। ક્યા ક્યા દિક્કત ક્યા હો રહી હે? દિક્કત યે હો રહી હે, ગેસ ખાંસી આ રહી હે ગેસ સે और आँख में जैसे मिर्ची की तरह लग रहा है। अच्छा, तो गांव पूरा गांव खाली हो गया? हाँ, सब खाली हो गए हैं। तो कहाँ जा रहे हैं लोग? अब जा रहे हैं जहाँ थोड़ा हल्का रहेगा वहाँ भी रात बिताएंगे और क्या करेंगे। ये क्या नाम है भैया? मेरा नाम सूरज कुमार है। सूरज जी, क्या क्या घटना बना है? यहाँ कंपनी चल गई है सर। नहीं, आप कहाँ रहते हो? महाराजा नगर में। कहाँ पे है वो नगर? पनोली। पनोली में जी। क्या हुआ, गैस लग रहा है, क्या घटना बनी, क्या हो रहा है?
सर वो कंपनी में आग लग गया है, उसके वजह से ऐसा हो रहा है। तो क्या क्या दिक्कत हो रही है वहाँ पर? दिक्कत हो रही है, आँख में लग रहा है, खांसी जैसे, सांस वास लेने में दिक्कत हो रही है। और वहाँ से सब लोग पूरा निकल आए हैं बाहर। कितने लोग निकल गए वहाँ का? वहाँ पूरा निकल गए हैं। क्या नाम है? बिमलेश कुमार। क्या कहाँ रहते हो? इस संजाली में। कौन सी जगह? महाराजा। और क्या क्या घटना बना, मतलब क्या हुआ? उधर गैस का टंकी फटा है, उसीलिए सांस लेने में दिक्कत हो रहा है, आँख में जलन से होती है। सब लोग भाग रहे हैं इधर से उधर, हम भी भाग रहे थे। कोई अधिकारी आया था मिलने के लिए? कोई अधिकारी हम लोग के पास नहीं आया था, अभी रात को भाग रहे हैं अभी हम। तो अब कहाँ जा रहे हो? बाकी अभी इधर रूम है हमारे दोस्त का, उधर हाँ। मतलब पूरे गांव में ये गैस फैल रहा है फिर किस तरह? पूरा संजाली महाराजा, पूरा संजाली महाराजा। क्या हो क्या रहा, वो गैस से क्या हो रहा है? तो सांस लेने में तकलीफ हो रहा है, आँख में जलन हो रही है। न भूटो न भविष्य। जी हाँ, गुजरात चश्मा घर अंकलेश्वर ले आया, कदी जोई ना होए के कदी सांभळी ना होए एवी रीओपनिंग ऑफर ज्यां आपने मळशे मात्र 13 जानुआरी 2023 सुधी 40% नो फ्लैट डिस्काउंट। तो आज ज आपना लग्न प्रसंगो अने तेहवारोनी खरीदी करो गुजरात चश्मा घर ने संग। एसटी डेपो नजीक अंकलेश्वर शहर। ओमकार टू जीआईडीसी अंकलेश्वर। गुजरात चश्मा घर। पानोलीनी अक्षर निधि फार्मा कंपनी में आग की घटना बाद रिएक्शन ने पगले ग्राउंड छोड़वानी घटना ने गंभीरता थी लेने पानोली संजाली आनुज गामना लोकोए रेज डीड फाउंडेशन ना नेजा हेटर प्रांत अधिकारी ने आवेदन पत्र पाठवी ने कंपनी सामे कड़क पगला भरवानी मांगणी करी हती। जो कि आ घटना नो कवरेज करवा गयेला मीडिया ने एसडीएम द्वारा कवरेज करता रोकवामां आव्या हता। अंकलेश्वर ना पानोली जीएडीसी नी अक्षर निधि कंपनी मां गतरोज आग ना बनाव बाद गैस गळतर नी घटना बनता पानोली जीएडीसी ना कामदारो सहित पानोली संजाली आलुंज ना लोकोए तात्कालिक धोरणे सुरक्षित स्थळे भागवानी फरज पड़ता आज रोज कंपनी अने जीपीसीपी ना अधिकारीओ सामे गंभीर आक्षेप साथे रेस डीड फाउंडेशन पानोली द्वारा प्रांत अधिकारी ने आवेदन पत्र पाठवी कंपनी सामे कार्यवाही करवा मांग करी हती। तो जीपीसीपी ना અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી। જો કે એસડીએમએ આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં મીડિયાને કવરેજ કરતા અટકાવ્યા હતા। અંકલેશ્વરના પાનોલીમાં ગતરોજ રાત્રિ દરમિયાન અક્ષર નિધિ કંપનીમાં આગ બાદ ગેસ ગળતર થતા સંજાલી આલુંજ પાનોલીના લોકોને તેની અસર થઈ હતી। જે સંદર્ભે આજરોજ રેસ ડીડ ફાઉન્ડેશનના નેજા હેઠળ ગ્રામજનોએ આપેલ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર રોજ ગેસની અસરને પગલે આજુબાજુના ગામના લોકો તેમજ કામદારોને શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત આંખમાં બળતરા અને ઉલટીની ફરિયાદો ઉઠી હતી। ગ્રામજનોએ યુદ્ધના ધોરણે ગામ ખાલી કરી સુરક્ષિત સ્થળે ભાગવાની ફરજ પડી હતી। વધુમાં તેઓએ જીપીસીપી સામે ગંભીર આક્ષેપ કર્યા છે। આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ગેસની અસર બાબતે જીપીસીપીને તાત્કાલિક ફોનના માધ્યમથી જાણ કરવામાં આવી હતી, પરંતુ જીપીસીપીના અધિકારીઓએ ઉડાવ જવાબ આપ્યા હોવાનું તેઓ જણાવ્યું છે। લોકોને જીવના જોખમ હોવા છતાં જીપીસીપીએ તાત્કાલિક ધોરણે કોઈ પણ જાતના અસરકારક પગલા ન ભર્યા હોવાના આક્ષેપ કર્યા છે। તો જીપીસીપી પાસે પૂરતી માત્રામાં મશીન ન હોવાના પણ આક્ષેપ કર્યા છે। તદુપરાંત આવેદન પત્રમાં કંપની સામે કાર્યવાહી કરવા માટે કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ એસઆઈટીની રચના કરી તપાસ કરવામાં આવે અને સમગ્ર ઘટનામાં જવાબદારો કંપનીના માલિકો અને અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવા ઉપરાંત જીપીસીપીના બેદરકાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી। પાનોલીની જોખમી કંપનીઓનો સર્વે કરવા પણ માંગ કરાઈ છે। તો પાનોલી ઔદ્યોગિક વસાહતના આજુબાજુમાં આવેલ પાનોલી સંજાલી આલુંજ ઉમરવાડા કરોડ બાદીના લોકોને આવી ઘટનામાં ભવિષ્યમાં સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવા માટે પણ માંગ કરી હતી। આ પ્રસંગે રેઝડીટ ફાઉન્ડેશનના મોહમ્મદ સાકીર ભૈયાદ, બકરભાઈ નોરાત, સલીમભાઈ ચેણિયા તેમજ યુસુફભાઈ ચેણિયા, પાનોલીના માજી સરપંચ મકસુદભાઈ ટોપિયા, આલુંજના સરપંચ સિરાજભાઈ પટેલ, સંજાલી સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હમો આજ રોજ એસડીએમ ઓફિસ પર હાજર થયા છે। હું પોતે મૌલાના શાકીર ભૈયાત, રેઝદીટ ફાઉન્ડેશન ડાયરેક્ટર, અને બકર અબ્દુલ અઝીઝ નોરાત, રેઝદીટ ફાઉન્ડેશન ડાયરેક્ટર, અને અમારા લીગલ એડવાઇઝર સલીમભાઈ ચેણિયા આજે અમે અહીંયા હાજર થયા છે એ માટે કે ગઈકાલે 4 વાગે સંજાલી પાનોલી જીઆઈડીસીના અંદરમાં આપણે આગની એક ઘટના બની હતી। અક્ષર નિધિ ફાર્મા કરીને કંપની છે, હવે એ કંપનીની આગ એટલી બધી યાની કે ડેન્જર હતી અને એટલું ખતરનાક સ્વરૂપ ધારણ કરેલું હતું એ આગે કે આગ ઓલવાયા પછી
જે સોલવન હતું એ બળીને હવાના અંદરમાં એટલું ખતરનાક આપણે સ્વરૂપ ધારણ કરી લીધેલું અહીંયા, એ રાતે ગામ મારા એ ગામ ખાલી કરવું પડ્યું હતું હંગામી ધોરણે, અને તમામ લોકોને અમે લોકોએ ગામના અંદરમાં જઈને અને પોલીસ તંત્ર સાથે રહીને ગામ અમે ખાલી કરાવ્યું. બટ આજે અમે અહીંયા આવેદન પત્ર એટલા માટે આપ્યું છે કે અમારી અમુક શિકાયતો છે જીપીસીપીથી અને પાનોલી નોટિફાઈડથી, કે જીપીસીપીને અમે જે ટાઈમે ફોન કર્યો તો અમને જીપીસીપીના અધિકારી તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે મીટર શોધી રહ્યા છે. જીપીસીપીના અધિકારી રાઘોડિયા સાહેબને અમે 7 વાગ્યાથી કોલ કર્યા, ત્યાં સુધી 10 વાગ્યા સુધી જીપીસીપીનો એક બી માણસ ત્યાં કંપનીના ઉપર અને સ્પોટ પર આવી પહોંચ્યો ન હતો. તો એ માટે અમે આજે અહીંયા હાજર થયા છે કે સંજાલી પાનોલી જીઆઈડીસીના અંદરમાં આપ જીપીસીપીના અધિકારીઓએ જે બેદરકારી દાખવી છે એના માટે હંગામી ધોરણે જીપીસીપીના અધિકારીને બરખાસ્ત કરવામાં આવે. ભરૂચ શહેરના લોકોને ઉત્તરાયણ પર્વના દિવસે સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે તેવી જાહેરાત નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. મકર સંક્રાંતિના દિવસે પતંગની દોરીથી લોકો ઇજાગ્રસ્ત ન થાય તે માટે પાલિકા દિવસભર મફતમાં સિટી બસ ચલાવશે. ઉત્તરાયણના પર્વે પતંગના દોરીથી ટુ વ્હીલર ચાલકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ 14 જાન્યુઆરીએ સિટી બસમાં શનિવારે તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી છે. ભરૂચ સિટી બસ સેવા 2 વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી, ત્યારથી શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. દરમિયાન રક્ષાબંધનના પર્વે 2 વખત ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓને બસમાં મુસાફરી માટે ટળાકો પડી ગયો હતો. હવે ઉત્તરાયણના પર્વે જાન્યુઆરી એટલે કે શનિવારે સવારથી શહેરના 12 રૂટો ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગા સંબંધી પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે. જીવન ખૂબ અમૂલ્ય છે. આવનાર મકર સંક્રાંતિના તહેવારની ભરૂચની જનતાને સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભરૂચ નગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિટી બસ જે ચાલી રહી છે એ તદ્દન ભરૂચવાસીઓ માટે ફ્રી કરવામાં આવી છે. 14 તારીખે આપણે સલામતી જાળવીશું, ટુ વ્હીલરનો બને એટલો ઓછો ઉપયોગ કરીશું, ચાઇનીઝ દોરાનો આપણે બહિષ્કાર કરીશું, ચાઇનીઝ દોરો આપણે નહીં વાપરીએ. ગત વર્ષે જે નર્મદા ભૃગુઋષિ બ્રિજ પર જે દુર્ઘટના બનેલી એ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા આ વખતે ઉત્તરાયણના દિવસે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે સિટી બસ જે 10 રૂટો પર ચાલે છે, 5 બત્તીથી જાડેશ્વર સોનેરી મહેલથી શ્રવણ ચોકડી એવા મુખ્ય વિસ્તારમાં જે ચાલે છે રોડ પર એનો ઉપયોગ કરીશું. આપણે સલામતી જાળવીશું. મકર સંક્રાંતિની સર્વને ફરી શુભકામનાઓ. અને આપણે સલામતી જાળવીશું અને સલામતી સાથે સાથે આ પબ્લિક ટ્રાન્સપોર્ટનો પૂરેપૂરો ઉપયોગ કરીશું. 14 તારીખે આ સેવા તદ્દન ફ્રી છે. અંકલેશ્વર સાહેબના ચોટા બજાર નજીક ભૂવો પડતા નીલગીરી ભરેલા લાકડા ભરેલી ટ્રક રોડ ઉપર જ પલટી ખાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. અંકલેશ્વરના હાસોડ રોડ ઉપરથી અંકલેશ્વર તરફ એક નવસારી પાર્સિંગ ટ્રક આવી રહી હતી. દરમિયાન ચોટા નાકા નજીક રોડ ઉપર એકાએક મોટો ભૂવો પડી જતા ટ્રક પલટી મારી ગઈ હતી. નીલગીરીના લાકડા ભરેલ ટ્રક પલટી મારી જતા ટ્રકમાં સવાર 2 ઈસમોને નાની મોટી ઈજા થવા પામી હતી. અકસ્માતને પગલે એક તબક્કે ચોટા નાકાથી લઈને સેલારવાડ સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. અંકલેશ્વર શહેર તેમજ ટ્રાફિક પોલીસની ટીમે ટ્રાફિકને હળવો કરવા ક્રેન વડે ભૂવામાંથી ફસાયેલી ટ્રકને રોડની સાઇડ પર ખસેડી રસ્તો ખુલ્લો કર્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રોડ ઉપર ભૂવો પડતી જવા અને ટ્રક પલટી મારી જતા તેના વિડીયો તેજ ગતિથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. લોકો રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. ઝઘડિયા પોલીસે ગુજરાત બોરોસિલ કંપનીમાં માટી નાખતી ઓવરલોડ ટ્રકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા જીઆઈડીસીની આસપાસ મોટા પાયે ગેરકાયદેસર રીતે માટી ખનન અને રેતી ખનનની પ્રવૃત્તિ ચાલે છે ત્યારે બુસ્ટર વિભાગ આ બાબતે આંખડા કાન કરતી હોય છે તે સ્પષ્ટ જણાય છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવતા નવા પ્રોજેક્ટમાં મોટા પાયે અનધિકૃત રીતે માટી નાખવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ગતરોજ ઝઘડિયા પોલીસે એક ઓવરલોડ ભરેલી માટી ભરેલું વાહન ઝડપી પાડ્યું હતું. ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VR ભરવાડે ઝઘડિયા અંકલેશ્વર રોડ પર આવેલા ગુજરાત બોરોસિલ કંપનીના ઓવરલોડ માટીના વાહન ચાલતા હતા તે પૈકી એક ટ્રક તપાસતા તેને કાંટા પરમિટમાં 53 ટન કરતા વધુ
માટી ભરેલ હોવાનું જણાવ્યું હતું. ઝઘડા પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ઓવરલોડ માટી ભરેલી ટ્રક ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઝડપાયેલા ટ્રકમાં ભરેલા માટીના બોરોસિલ કંપની નાખવામાં આવતી હોય તેની રોયલ્ટી પાસ છે કે નહીં તેની પણ તપાસ અત્રે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઉપરાંત ઝઘડા જીઆઈડીસીની આજુબાજુમાંથી પણ હજારો મેટ્રિક ટન માટી નવા ઉદ્યોગોમાં ઠાલવવામાં આવે છે અને ઝઘડા પોલીસે તે બાબતમાં પણ તપાસ કરી રહી. ગુજરાતનું ખાણ ખનિજ ખાતું તો ઊંઘી રહ્યું હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ઝઘડિયામાં ખેડૂતોને આણંદ અને જિલ્લાના બોરિયાબી ખાતે ભારત સરકારના ઔષધ પાક સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના ખેડૂતોએ ભારત સરકારના ઔષધિ અને સગંધનીય પાક સંશોધન કેન્દ્રની બોરિયાણી ખાતે મુલાકાત કરી હતી. વર્તમાન સમયમાં ખેડૂતો દ્વારા પરંપરાગત ખેતી તરફ વધુ ધ્યાન આપવામાં આવે છે. પરંપરાગત ખેતીઓમાં કેસેડી કપાસ ધાન અને શાકભાજી તરફ ખેડૂતો વધુ ધ્યાન આપતા હોય છે, પરંતુ ઔષધિ અને સગંધિત પાકોની ખેતી બાબતે વર્તમાન સમયમાં ખેડૂતોને ખૂબ ઓછું જ્ઞાન છે અને માહિતી ધરાવતા હોય છે. ત્યારે ઝઘડા જીઆઈડીસીની આર્થિક ઇન્ડસ્ટ્રીઝના સીઆરએસ એક્ટિવિટી હેઠળ આરટી ફાઉન્ડેશન દ્વારા ફાર્મ બીજ ફાઉન્ડેશન સાથે જોડાણ કરીને ખેડૂતોને અદ્યતન ખેતી બાબતની માહિતી મળ્યા તથા ખેડૂતો તેમના પરંપરાગત પાક ઉપરાંત અન્ય ઔષધિઓ તેમજ સુગંધિય પાકોની ખેતી બાબતે માહિતી મળે તે સારો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં રાણીપુરા ઝઘડા તાલુકાના રાણીપુરાના પાદરા તાલુકાના કરખાડી ગામના 80 વધુ ખેડૂતોએ આરતી ફાઉન્ડેશન તથા ફાર્મ બીજ ફાઉન્ડેશન દ્વારા આણંદ જિલ્લાના બોરિયા અમણી ખાતે આવેલા ભારત સરકારના ઔષધિ અને સુગંધી પાકો ખેતીનો તેનો વેપાર વિકાસની બાબતે એક સંવેદીકરણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર કેવી પટેલ દ્વારા 20 વધુ ઔષધીય સુગંધિય ખેતી જેમાં ઇસબગુલ, અંસરીઓ, અશ્વગંધા, સફેદ શંખપુષ્પી, કુમારપાઠું, કારીજીડી, પામારોઝા, જામારોજ, લેમનગ્રાસ જેવી ઔષધીય અને સુગંધિત પાકોની ખેતી માટે તેનો ઉપયોગ કયા કેવી રીતે જમીન જોઈએ અને તેની વાવણીનો સમય એ બધી વિગતોની માહિતી આપી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી બેક્ટોકેમ કંપનીમાં કામ કરતા કામદારને વીજ કરંટ લાગતા તે નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી બેક્ટોકેમ કંપનીમાં ગત તારીખ 10/1/2023 ના રોજ લોખંડના બીમમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન પીટર વિશંબર શાહે હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો. 19 વર્ષીય વિનય તુલસી નંદકિશોર ફરજ બજાવતા 19 વર્ષીય વિનય તુલસી નંદકિશોર પંડિતને બીમ ઉપર પડ્યા લોખંડના પાઇપ લેવા માટે જણાવતા તે પાઇપ લેવા જતા તેને જમણા હાથમાં કોઈ કારણોસર અચાનક ઇલેક્ટ્રિક કરંટ લાગતા તે બેભાન થઈ જમીન પર પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને કરતા પોલીસ અકસ્માત મોત અંગે હાલ તો ગુનો દાખલ કરીને લાશનો કબજો મેળવીને પીએમ અર્થે મોકલી આપી છે. આમ અંકલેશ્વર જીઆઈડીસીની બેક્ટોકેમ કંપનીમાં હેલ્પરને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. નેત્રંગ તાલુકામાં આજરોજ પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ અનેક રજૂઆતો પોલીસ અધિકારીને કરી હતી. હાલ તો ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા ઠેર ઠેર લોક દરબાર યોજીને લોકોને પડતી મુશ્કેલીઓ અંગેની સમસ્યા કે જેમાં પણ પોલીસ કામગીરી સહિત ગુનાઓને કંટ્રોલ કરવા માટે શું પગલાં લઈ શકાય, લોકોની શું ફરિયાદો છે તે જાણવા માટે તેમજ આ લોક દરબાર થકી વ્યાજખોરો સામે એક્શન લેવા અને ગુનાખોરી દામવા માટે કરવામાં આવતા લોક દરબારની એક બેઠક નેત્રંગ તાલુકાના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ, ચૂંટાયેલા સભ્યો, ગામના આગેવાનો, વડીલો હાજર રહ્યા હતા. આ પ્રસંગે નેત્રંગ પોલીસ મથકના પોલીસ અધિકારી SV ચુડાસમાએ હાજર લોકો સાથે આ લોક દરબારમાં ચર્ચાઓ કરી હતી. લોકોને પડતી મુશ્કેલીઓ કે તેમજ વ્યાજખોરો સામે કેવી રીતે કંટ્રોલ કરી શકાય, વ્યાજખોરો સામે કેવા પગલાં ભરી શકાય અને કોને વ્યાજખોરો હેરાન કરી રહ્યા છે તે બાબતની ફરિયાદ આપવા માટે તેમણે જણાવ્યું હતું. આમ નેત્રંગના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે નેત્રંગ પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર પટેલની વિશાળ પ્રતિમા માં ભારતીના સપૂતોને યુગો યુગો સુધી એક સૂત્રમાં બાંધી રાખશે તેમ જણાવ્યું હતું. નર્મદા જિલ્લાને મળેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અમૂલ્ય ભેટ વિશ્વ ફલક પર આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બિંદુ બની રહ્યું છે, જ્યાં ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા છે, જેની મુલાકાત લઈ આજરોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આવી પહોંચતા ગાઈડ જુલીબેન પંડ્યાએ રાજ્યપાલ કોશિયારજીને સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરાટત્વની ઝીણવટ ભરી જાણકારી પૂરી પાડી સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની મુલાકાત કરાવી હતી, જ્યાં તેઓએ તેમના જીવન કવન અંગેનું તસવીરી પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીજીએ 45 માળની ઊંચાઈએ આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી તથા પ્રતિમાના હૃદય સ્થાનેથી
વિંધ્યાચલ, સાતપુડા, ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી આનંદિત થયા હતા. વધુમાં રાજ્યપાલે બાળકો સાથે સમય વિતાવી હળવાશની પળોમાં વાતો પણ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવો પ્રગટ કરતા માનનીય રાજ્યપાલે જણાવ્યું કે મા નર્મદાના કિનારે સાતપુડા અને વિંધ્યાચલના સંગમ પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી નિર્મિત સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રમાં બાંધનાર અખંડ ભારતના નિર્માતાની આ અભૂતપૂર્વ પ્રતિમા અપ્રિતમ છે, જે યુગો યુગો સુધી ભારતને એક સૂત્રમાં બાંધવાનું કામ કરશે એવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચ ન્યૂઝના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.